ચાલો બાળકો, આ છે આપણી સામાન્ય જ્ઞાનની બુક. તો તેમાં પાઠ 11, 11મા પાઠમાં આપણે આકારો વિશે માહિતી મેળવીએ. જુદા જુદા પ્રકારના આકારો હોય છે, તેમાંથી અત્યારે આપણે આ પાંચ આકારોના નામ શીખવાના છે, આકારો જોવાના છે. તો આ કયો આકાર છે? ગોળ. અને કેવો કહેવાય? ગોળ. સર્કલ બનાવે એને ગોળ. પછી આ ચોરસ, જેની ચાર બાજુ સરખી હોય તેને ચોરસ કહેવાય. તો આ કેવો આકાર કહેવાય? ચોરસ. આ છે ત્રિકોણ, જેને ત્રણ ખૂણા હોય છે. ત્રિકોણ શું કહેવાય? અને ત્રિકોણ. આ છે લંબચોરસ. કેવો કહેવાય? લંબચોરસ આકાર. અને આ છે લંબગોળ. લંબગોળ. આવી રીતે આપણે પાંચેય આકારોના નામ શીખવાના છે. આ છે ગોળ. શેપ જોતું જવાનું, આકાર જોતું જવાનું, ઓળખતું જવાનું. ગોળ, ચોરસ, ત્રિકોણ, લંબચોરસ અને લંબગોળ. આવી રીતે બોલતું જવાનું અને ચિત્ર જોઈને ઓળખતા શીખવાનું. ત્યાર પછી આપણે પાઠ બારમાં પણ ફૂલો વિશે માહિતી મેળવીએ. જુદા જુદા ફૂલો તો તમે જોયા જ હશે, તો એમાં અમુક ફૂલ વિશે આપણે માહિતી મેળવીએ. આ છે કમળ. કયું ફૂલ છે? કમળ. આ છે સૂરજમુખી. કયું છે? સૂરજમુખી. આ છે ગુલાબ. કયું ફૂલ છે? ગુલાબ. આ છે મોગરો. આ છે બારમાસી. આ જાસૂદ. ગલગોટો. કયું ફૂલ કહેવાય? ગલગોટો. જુઈ. અને કેવું કહેવાય? જુઈ. આ છે રાતરાણી. કેવું કહેવાય બાળકો? રાતરાણી. આ છે કરેણ. કરેણ. આ છે કેશુડો. આ છે ચંપો. ચાલો ફરીથી બોલીએ. કમળ, સૂરજમુખી, ગુલાબ, મોગરો, બારમાસી, જાસૂદ, ગલગોટો, જુઈ, રાતરાણી, કરેણ, કેસુડો અને ચંપો. આવી રીતે બધા ફૂલના ચિત્ર જોઈને તમારે નામ બોલવાના છે, એટલે તમને ચિત્ર ઓળખતા અને નામ બોલતા બંને આવડી જાય. રોજ મમ્મી પાસે જીકેના 1-12 પાઠના બધા તમારે રોજ ઘરે બોલવાના છે અને શીખવાના છે. થેન્ક યુ.